નમસ્કાર, જેનેશ ટીમ આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો દાદરા નગર હવેલી મહેસૂલ વિભાગ દ્વારા રખોલી ગામે શિબિરનું આયોજન કરાયું. દાદરા નગર હવેલીના રખોલી પેટલાજમાં મહેસૂલ વિભાગ દ્વારા આરડીસી સેલવાસ અને મામલતદારની ઉપસ્થિતિમાં પંચાયત હોલમાં શુક્રવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસૂલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે વરસાઈની પ્રક્રિયા, નકશા અને અન્ય વિષયો અંગે અરજી સ્વીકારવામાં આવી હતી અને વિવાદિત મુદ્દાઓમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગની સેવાઓ ઉપરાંત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. રખોલી ગામની જાહેર જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શિબિરનો લાભ લીધો હતો. આ અવસરે આરડીસી ડૉક્ટર રાકેશ મિન્હાસ, મામલતદાર ટીએસ શર્મા, ગામના સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, પંચાયતના સભ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ યાદવ, જેડએસ ટીવી, સેલવાસ. ये आज रेवेन्यू डिपार्टमेंट से रखोली ग्राम पंचायत में एक शिविर का आयोजन करा गया है. तो इस शिविर का जो बेसिक मकसद है वो हमने इसलिए लगाना शुरू करा है क्योंकि नॉर्मल जो पब्लिक है, जिनके लिए हम लोग, जिनके लिए सारे सरकारी ऑफिस काम करते हैं, उन लोगों को सरकारी ऑफिस में आने से थोड़ा घबराहट होती है कि सरकारी ऑफिस में आने से उनकी एक दिन की दिहाड़ी ख़राब होती है. आने से एक दिन में काम होगा कि नहीं होगा, पैसा देना पड़ेगा, किसी बीच में दलाल को करना पड़ेगा, बहुत सारी चीज़ों के कारण वो लोग सरकारी ऑफिस में नहीं आते हैं. तो उनका सरकार की तरफ, ऑफिस की तरफ, प्रशासन की तरफ कॉन्फिडेंस बढ़ाने के लिए हम ये शिविर का आयोजन करते हैं. ये आज हमारा 7वां शिविर है. आज रखोली ग्राम पंचायत में हमने जो बेसिक मकसद इसका ये है कि जो वारसाई बहुत टाइम से लोगों की पेंडिंग है, बहुत पुश्तों से वारसाई नहीं हुई है, वो वारसाई हम इस शिविर में सब एप्लीकेशन लेके वो वारसाई का प्रोसेस जो है वो ख़त्म करके रिकॉर्ड अप टू डेट कर दें. उसके साथ साथ हमारा सर्वे डिपार्टमेंट यहाँ पे है. सर्वे डिपार्टमेंट से किसी को कोई भी नक्शा लेना है, कोई सातबारा निकालना है, वो भी यहाँ अप्लाई कर सकते हैं. दाखिला देने के लिए इनकम का, कास्ट का, डोमिसाइल का, हर एक का यहाँ पे आज दाखिला बनाया जा रहा है. उसके साथ में फूड एंड सिविल सप्लाई का ऑफिस यहाँ पे है. किसी को भी राशन कार्ड में या गैस के सिलेंडर में कोई इशू है तो उसको आज ठीक करा सकते हैं. और प्रधानमंत्री कौशल विकास योजना का भी हमारा जो ITI वाले लोग हैं वो यहाँ पे हैं, तो किसी को भी स्किल डेवलपमेंट की ट्रेनिंग के लिए यहाँ पे आज एप्लीकेशन दे के वो लोग दाखिला ले सकते हैं. तो उम्मीद यही है कि बहुत सारे लोग रखोली और आसपास मसाट के लोग इसका लाभ उठाएंगे और उनका આજે એનો લાભ લેવા માટે પંચાયત રખોલી પંચાયતમાં ઉપસ્થિત થયા છે લોકો, અને એ લાભ અવશ્ય લેવો જોઈએ. એનું કારણ એ છે કે આપણે કંઈક વારસાઈ કરવાની હોય તો ઓફિસમાં ટાઈમને હિસાબે 1 મહિનો 2 મહિના પણ લાગી જતા હોય, અને કેમકે ઓફિસરોને બીજા બી કામ હોય એટલે ટાઈમ ન મળતો હોય. પણ આજે શિબિર રાખ્યું છે, વારસાઈ કરવાની હોય કે જમીનના નકશા મેળવવાના હોય કે રાશન કાર્ડ લેવાનો હોય કે પછી કોઈ પણ એમ રવાનું લાગતા વાળા તો ડિપાર્ટમેન્ટને કંઈ પણ કામનું જરૂરિયાત હોય એ આજે તાત્કાલિક મળી જાય. આજે તાત્કાલિક અરજીઓ લેવામાં આવશે, તાત્કાલિક દાખલાઓ આપવામાં આવશે, ઇન્કમ સર્ટિફિકેટ કે બધું જ ઘણી એવી સુવિધાઓ આજે આપવામાં આવશે. અને આજે એનું ઉદ્ઘાટન માનનીય શ્રી આરડીસી સાહેબ દાદરા નગર હવેલી, માનનીય શ્રી મામલતદાર સાહેબ દાદરા નગર હવેલીએ આપણને આ સુવિધા માટે, લોકો માટે અહીંયા ઉપસ્થિત રહીને કાર્ય જે કર્યું છે, મેં આખી રખોલી પંચાયત, આખી મસાટ પંચાયત, આખી અમારી પંચાયતની બોડી અને અમારા કરાડ અને રખોલી કુડાચા અને મસાટના લોકો ખૂબ ખુશ છે કે આવું કામ હર વર્ષે કેમ લાગવો જોઈએ, શિબિર લાગવી જોઈએ, તાકે લોકોને જો અમારા અહીંયા વધારે પૂરતા અભણ પણ પહેલાંના લોકો છે તે લોકોને વધારે સમજમાં નહીં આવે, એટલે અમે હાથે મળીને કાર્ય કરતા છે, હાથે મળીને એનો લાભ લેવા માટે આગ્રહ કરતા છે અને લાભ એને અવશ્ય લે છે. ને માન્ય પ્રશાસકને મેં શુભકામના આપું છું, ધન્યવાદ કરું છું કે આ કેમ લાગ્યો રખોલી પંચાયત વિસ્તારમાં. અમે આખી પંચાયત બોડી અને મસાટની પંચાયતની બોડી ખૂબ ખુશ છે ને આવો લાભ લઈને હંમેશા લોકો પણ ખુશ છે એવી મેં શુભકામના પ્રશાસક સાહેબને પણ આપું છું.